આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજીમાં આજુબાજુના ગામોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો આવતા અંબાજી ગામના વિવિધ સોસાયટીના રહીશો દ્વારા પોતાના સોસાયટીના રસ્તાઓ બંધ કરાયા. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દાંતા તાલુકામાં કોરોના વાયરસે દસ્તક મારતા સમગ્ર દાંતા તાલુકામાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 80 ઉપરાંત કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ કોરોના વાયરસે એન્ટ્રી લીધી છે, ત્યારે આ કોરોના વાયરસના લીધે દાંતા તાલુકાના સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તેથી સાવચેતીને અગમચેતીને રાખવા અંબાજી ગામમાં અંબાજીના વિવિધ સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીના માર્ગો બંધ કરી અને પોતાની સોસાયટીના સભ્યોને જાણ કરી અને સોસાયટીની બહારનું કોઈ વ્યક્તિ સોસાયટીમાં ન આવે અને સોસાયટીની અંદરથી કોઈ બહાર ના જાય અને કોરોના વાયરસનો રોગ આપણા સોસાયટી આપણા ગામ સુધી ન પહોંચે તેની તકેદારી અને સાવચેતીના ભાગરૂપે અંબાજીની વિવિધ સોસાયટીઓના આગેવાનો પ્રમુખ મંત્રીએ પોતાની સોસાયટીના જાહેર રસ્તાઓ બંધ કરી દીધા છે. હાલમાં જ્યારે ભારતમાં આ રોગનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે પોતાના ગામમાં કે સોસાયટીના સુરક્ષિત રાખવી આપણી જવાબદારી છે, ત્યારે અંબાજીની વિવિધ સોસાયટીઓ અને એરિયાના રહીશો દ્વારા કોરોના વાયરસનો ચેપ એ આપણી સોસાયટીમાં ન ફેલાય તેની સાવચેતી અગમચેતીના ભાગરૂપે અંબાજીની અમુક સોસાયટીના અને એરિયાના રહીશો દ્વારા પોતાની સોસાયટી એરિયા અને તેના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને સોસાયટીના સભ્યોને પણ જરૂરી કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે તથા કોઈ પ્રકારના ફેરિયાઓને પણ અંદર પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. આજે પૂરા સમગ્ર દેશમાં જ્યારે કોરોના નામની મહામારી ચાલી રહી છે તો દરેક જિલ્લાઓમાં આ કોરોના પોઝિટિવ છે, તો અમારા દાંતા તાલુકામાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. તો તેના સાવચેતીના ભાગરૂપે અમે અંબાજીમાં આવેલી સત્યમ સિદ્ધિ સોસાયટીમાં સંપૂર્ણપણે બહારથી આવતા લોકો માટે નિષેધ કર્યો છે. જે આ બહારથી શાકભાજી વેચવા આવે છે, અન્ય ફેરિયાઓ આવે છે, દૂધવાળાઓ છે, તમામને અમે મનાઈ કરી છે અંદર સોસાયટીમાં પ્રવેશ માટે અને અન્ય કોઈ વ્યક્તિઓને પણ અંદર આવવા માટે અમે મનાઈ કરી છે. અને જે સોસાયટીમાં રહે છે વ્યક્તિઓ એમને પણ કામ વગર બહાર જવા માટે અમે મનાઈ કરી છે. અને સજ્જડ સોસાયટીના સ્વૈચ્છિક બધા સોસાયટીના સભ્યોએ મળી અને અમે આ સંક્રમણ ના ફેલાય એના માટે થોડા પગલાં ભર્યા છે. અને હું વિનંતી કરું છું અંબાજીના બીજા એરિયાઓમાં પણ કે આ રીતે જો આપણે સાવચેતીના પગલાં લઈશું તો કોરોના નામના સંક્રમણને આપણે ચોક્કસપણે નાબૂદ કરી શકીશું. અને બધા ઘરમાં રહો અને સ્વસ્થ.